પ્રભાસ ચિત્રમાં બિરાજમાન શ્રી રામ મંદિરના લાય દર્શનનો પૂજ્ય મુરારજી બાપુના હસ્તે શુભારંભ. કોરોના મહામારી દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા ડિજિટલ દર્શન સેવાનો લાભ ઘરે બેઠા કરોડો ભક્તોએ લીધેલો હતો. ત્યારબાદ દેશ વિદેશમાં શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પર્વ તહેવાર દરમિયાન ભગવાન સાથે નૈકટ્યતાના અનુભવ કરી શકે તેવા શુભાશય સાથે ઓનલાઈન દર્શન પૂજા વગેરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી હોય છે. હાલમાં જ મહાશિવરાત્રિ પર્વે શરૂ કરાયેલી ઓનલાઈન બિલ્લી પૂજા 1.25 લાખ શિવભક્તોએ નોંધાવી એક અનોખો રેકોર્ડ સંસ્થાપિત કર્યો છે. યાત્રી પ્રતિભાવો અને વિનંતીઓને ધ્યાને રાખી ઓનલાઈન પ્રસાદ, વસ્ત્ર પ્રસાદ, બિલ્વ પૂજા, ભાલકા મંદિર ખાતે ભગવાન કૃષ્ણના લાઈવ દર્શન વગેરે શરૂ કરવામાં આવેલ, જેમને ખૂબ સારો પ્રતિસાદ સાંપડેલ છે. આજરોજ ભક્તોની વિનંતીને ધ્યાને લઈ ત્રિવેણી સંગમ સમીપ રામ મંદિર, જ્યાં ભગવાન શ્રી રામ, માતા સીતા, અનુજ લક્ષ્મણ અને દાસ હનુમાનજી સાથે બિરાજમાન હોય, ત્યારે આ મંદિરના લાઈવ દર્શનનો પ્રારંભ સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપુના કર કમરોથી કરવામાં આવેલ હતો. લોન્ચિંગ વિડીયોનું અનાવરણ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવેલ હતો. ત્યારબાદ પૂજ્ય મોરારી બાપુએ કેમેરા રિબિન ખોલી અને લાઈવ દર્શનનો પ્રારંભ કરાવેલો હતો. આ પ્રસંગે ટ્રસ્ટી પ્રોફેસર જે ડી પરમાર, ટ્રસ્ટી પી કે લહરી એ મોરારી બાપુનું શાલ ઉઢાડી સન્માન કરેલ હતું. પૂજ્ય બાપુએ આશીર્વચન આપતા જણાવેલ હતું કે દ્વાદશ જ્યોતિર્લિંગની જ્યોતિથી વિશ્વને પ્રકાશ અને પ્રેરણા આપે છે, જેમાં સોમનાથનું સ્થાન પ્રથમ છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. સોમનાથ ટ્રસ્ટનો સંકલ્પ હતો પ્રભાસની પાવન ભૂમિમાં શ્રી રામ મંદિર બને. આ સંકલ્પનું સાકાર સ્વરૂપ શ્રી રામ મંદિર દિવ્ય નથી, ભવ્ય નથી, સવ્ય છે, સેવા કરવા માટે સર્વોત્તમ છે. આ પ્રતિષ્ઠામાં હું ઉપસ્થિત રહેલ તે મારા માટે સૌભાગ્યની વાત છે. સોમનાથના દર્શન તો દેશ વિદેશમાં ભક્તો કરી રહ્યા હતા, પણ શિવના ઈષ્ટ રામ, રામના ઈષ્ટ શિવ આ હરિહરના દર્શન ભક્તો કરશે. આ પ્રસંગ સાક્ષી બનવા માટે સોમનાથ ટ્રસ્ટના સાધુ વાદ વ્યક્ત કરેલ હતો. દીપક જોશી, ZSTV સોમનાથ.